द्वारकाना पोशित्रा गामना खेडूतोनी जमीनो संपादित कर्याना 12 वर्ष पछी पण बंदर बनावानी कामगिरी हजू हाथ धराई नथी। खेडूतो तथा गामना रहेवासीओ माझे पुनर्वसननी कोई व्यवस्था न कराता, खेडूतोने मळता लाभो न अपाता गाम लोकोए तंत्रने अनेक रजूआतो करी हती। जो के खेडूतोना प्रश्नोना उकेल माझे कोई कार्यवाही न थता गाम लोकोए आ मरणांत उपवासनुं शस्त्र उगाम्युं छे। गुजरात मेरीटाइम बोर्ड छे, एमणे પોર્ટના હેતુ માટે જમીન સંપાદન કરી છે, એમ કે પોર્ટ હેતુ માટે ઉપયોગ કરવો ન હોય તો પરત આપવી જોઈએ એવી તેઓની રજૂઆત છે। આ અંગે મેરીટાઈમ બોર્ડને પણ અમે અત્રેથી આવેદનપત્ર એમનું મોકલ્યું છે અને એમના પ્રશ્ન અંગે સહાનુભૂતિપૂર્વક નિર્ણય કરવા માટે જણાવેલું છે। 1998 થી આ સંપાદન અમારું થયેલું છે, બરાબર। હજી સુધીનો અમને ન્યાય મળ્યો નથી ને એટલે અમે એને આયોજન પત્ર આપેલ છે તો એમને કોઈ જવાબ મામલતદાર નથી આપ્યો ને કલેક્ટર આપ્યું કોઈ આપ્યું નથી। બીજા નંબરમાં હવે જે અમે જ્યાં ભૂખ હડતાલમાંથી બેઠા છીએ, જ્યાં લગણ આનો ન્યાય નહીં મળશે ત્યાં લગણ અમારો આંદોલન આ ચાલુ રહેવાનું છે। કદાચ અહીં તો ઠીક, પછી ગાંધીનગર જવું પડશે ને તો પણ અમારો આંદોલન અમે ચાલુ રાખશું। ખેડૂતો જ્યારે મામલતદારને રજૂઆત કરવા ગયા ત્યારે મામલતદારે રજૂઆત કરવાનો આ તમારો રોજનો ધંધો છે તેમ કહી ધૂતકારી કાઢ્યા હતા। આ અંગે ખેડૂતોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગણી કરી છે। જો અમને આ પ્રશ્નોનો હલ જ્યાં સુધી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે આમરણ ઉપવાસ કરીશું। કદાચ અમારે અમારો જીવ પણ દેવો પડે તો અમે એના માટે દેવા માટે તૈયાર છીએ અને આ બાબતની અમે વારંવાર તંત્રને, સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો આજ સુધી અમને એનો જવાબ આપેલો નથી। હમણાં જ અમે લેખિતમાં જ્યારે જાણ કરવા ગયેલા ત્યારે અમને મામલતદાર સાહેબ એમ કહે છે કે તમારો તો આ કાયમીનો આ બાબતનો ધંધો થઈ ગયો છે। મામલતદાર ખો આપવાના અંદાજમાં કહે છે કે આ ખેડૂતોનો પ્રશ્ન મેરીટાઈમ બોર્ડનો છે અને તેમને મેં જાણ કરી દીધી છે। ખેડૂતોને મેરીટાઈમ બોર્ડ સાથે વાટાઘાટો કરવાની શીખ આપે છે અને અનશનના શસ્ત્રને ગેરવ્યાજબી ગણાવે છે। રાજુ રૂપારેલિયા, વીટીવી, દ્વારકા। સહકારી ક્ષેત્રને રાજકારણનું રાજદ્વાર માનવામાં આવે છે ત્યારે ગામની ડેરીથી શરૂ કરીને માર્કેટયાર્ડમાં હોદ્દાઓ ધારણ કરનાર માહી ગામના કેશરભાઈ ચૌધરીને ગામ લોકોએ દૂધ મંડળીના ચેરમેન પદ પરથી હટાવતા કેશરભાઈ આખા ગામને ધાકધમકીઓ આપી હેરાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે, જે મુદ્દે ગામ લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે। કોઈ પણ માણસ, ગરીબ માણસ એમને સામે જો બોલવા જાય તો એમને એમ કે ટોટિયા ભાગી નાખીશ, ટોટિયા ભાગી નાખીશ, જો મારા અમે અવાજ કર્યો છે તો તારા ટોટિયા ભાગી નાખજો, પછી લૂંટના કેસ કરીશ, એટલે ખોટા કેસમાં ફસાઈ દે, વત્તા પંચાયતની અંદર હું પોતે ડેપ્યુટી સરપંચ છું અને પંચાયતની અંદર પણ ધમકીઓ આપે કે હું આમ કરીશ તેમ કરીશ, નરેકામો કેવી રીતે કામ કરો છો, સરદાર આવાસના પ્લોટ કેવી રીતે આપો છો। રાજકારણમાં શરૂઆતથી જ વિવાદિત રહેલા કેશરભાઈ ચૌધરી બેંકમાં, ડેરીમાં અને માર્કેટયાર્ડમાં સત્તાઓ મેળવી ચૂક્યા છે, પરંતુ સત્તાના મદમાં કરેલા ખોટા કામો ગામ લોકોના ધ્યાન પર આવી જતા લોકો જાગૃત બન્યા છે। લોકોનો આક્ષેપ છે કે ખોટા નામે દૂધ ભરાવી ઉચાપત કરી હોવાની ફરિયાદ કરનારા લોકોને તેઓ ધાકધમકી આપતા હતા। તમારે એને તાળીપાળ કરવો પડે, ડેરીમાં ખોટા અમે કહેવા જઈએ, કોઈને એમ કે શેર ના લીધા હોય કોઈ કહેવા જઈએ તો સીધી ધમકી આપે અને ખોટા કોઈ બીને પણ બાથે થાય અને મારવા આવે અને ઉપરથી કેસ કરે। જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓમાં હોદ્દા ધરાવતા કેશરભાઈ ચૌધરીની વિરુદ્ધમાં જુદી જુદી જગ્યાએ 8 જેટલા ગુના નોંધાયા છે, ત્યારે જિલ્લા પોલીસ વડાએ જુદી જુદી ફરિયાદોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। ઉપરોક્ત મુદ્દા બાબતમાં તમામ પોલીસ સ્ટેશનોમાં જે છાપી અને વડગામ પોલીસ લાગે છે એ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, તેમજ જે ભ્રષ્ટાચાર ઉચાપતની બાબત છે એ જે તે ડિપાર્ટમેન્ટના રજિસ્ટર મારફતે લોકોને કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા તમામ પગલાની કડકથી કડક તપાસ કરવામાં આવશે। અને ગામમાંથી રાજકારણની શરૂઆત કરીને જિલ્લા કક્ષા પર પહોંચનાર કેશરભાઈનો તેમના જ ગામ લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા, વીટીવી, પાલનપુર।